હેલો મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 11 ગુજરાતી માટે આઈએમપી નિબંધ અને આઈએમપી અહેવાલ લેખન. મિત્રો, બંનેના આપણે આ વિડીયોમાં આઈએમપી જોઈ લઈશું કે કયું કયું પૂછાય એવું છે અને આ વખતે પૂછાઈ શકે છે. મિત્રો, ચેનલ પર નવા તો એકવાર ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે ઘણા બધા આઈએમપી પેપરો તમને આ ચેનલ પર મળશે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, પેપરો આપણે આપવાના છીએ. તેમજ ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, જરૂરથી જોઈન કરી લેજો. તમારે જે દિવસે પેપર હોય એ દિવસનું પેપર તમે એ ટેલિગ્રામ ગ્રુપ ઉપર મૂકશો, એનું તરત જ સોલ્યુશન તમને આપણી ચેનલ ઉપર જોવા મળી જશે. તો એ જરૂરથી જોઈન કરી લેજો. ચાલો મિત્રો, જોઈ લઈએ આપણે ધોરણ 11 માટે પ્રથમ પરીક્ષા માટે આઈએમપી નિબંધ. તો એમાં તમે જોઈ શકો છો આઈએમપી નિબંધ કેટલાક આપણે અહીં લીધેલા છે, જેમાં પહેલું છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા, પછી છે પ્રદૂષણ એક સમસ્યા. એમાં મિત્રો પ્રદૂષણમાં અવાજ પ્રદૂષણ પણ આવી શકે છે, પાણીનું પ્રદૂષણ અને હવાનું પ્રદૂષણ, આમાં ગમે તે આમાંથી આવી શકે છે. તો ત્રણેય એકવાર સારી રીતે વાંચી લેવા. એના પછી છે તહેવારોનું મહત્વ, મધ્યમ વર્ગની હાડમારી, પુસ્તકો આપણા મિત્રો, પુસ્તકો વાળું પણ ઘણી વખત પૂછાતું હોય છે, વિજ્ઞાન અને ટેકનોલોજી વરદાન કે શાપ, આ પણ પૂછાઈ શકે છે. કારણ કે હવે ટેકનોલોજીનો જે યુગ આવી રહ્યો છે, ધીમે ધીમે એઆઈ આવી રહ્યું છે, તો આના વિશે આવી શકે છે વિજ્ઞાન અને ટેકનોલોજી. પછી મોબાઈલ ફોન લાભ કે ગેરલાભ, આ પણ ઘણી વખત પૂછાતું હોય છે. ભ્રષ્ટાચાર, રાષ્ટ્રવ્યાપી કેન્સર, અને છેલ્લે છે સાવ ઇઝી માતૃપ્રેમ, આ પણ ઘણી વખત આપી દે છે. તો તમારે એકવાર આ તમામ નિબંધ ઉપર જે આપણે જોયા તે એકવાર વાંચી લેવાના છે, જેથી તમને મુદ્દા યાદ રહે. એના પછી હવે આપણે અહેવાલ લેખન જોઈ લઈએ. પરંતુ હજી સુધી ટેલિગ્રામ ચેનલ જો જોઈન ન કરી હોય તો એકવાર જોઈન કરી દેજો, ત્યાં તમારે તમારા પેપર મૂકવાના છે, જેના સોલ્યુશન તમને આપણી ચેનલ ઉપર મળી જશે. મિત્રો, અહેવાલ લેખનમાં તમે જોઈ શકો છો આટલા અહેવાલ તૈયાર કરી લેવાના છે, પૂછાવાની શક્યતા રહેશે. તમારી શાળામાં પર્યાવરણ બચાવવા કરેલ કાર્યક્રમ વૃક્ષારોપણ વિશેનો અહેવાલ 100 શબ્દોમાં લખો. તો જે વૃક્ષારોપણનો અહેવાલ છે એક એ તૈયાર કરી દેવાનો છે. એના પછી તમારી શાળામાં યોજાયેલ વિજ્ઞાન પ્રદર્શનનો અહેવાલ, તો વિજ્ઞાન પ્રદર્શન વિશેનો એક અહેવાલ તમારે તૈયાર કરી દેવાનો છે. તમારી શાળામાં યોજાયેલ પતંગોત્સવનો અહેવાલ, તો આ પણ એક સારી રીતે તમારે તૈયાર કરી દેવાનો છે પતંગોત્સવનો. તમારી શાળામાં યોજાયેલ શિક્ષક દિવસનો, તો આ શિક્ષક દિવસનો પણ ઘણી વખત પૂછાતો હોય છે. તમારા નિવૃત્ત થતા શિક્ષકના વિદાય સમારંભનો અહેવાલ લખો, તો એ પણ વિદાય સમારંભનો અહેવાલ પણ તમારે તૈયાર કરી દેવાનો છે. તો મિત્રો, આટલા જ અહેવાલ છે, એકવાર સારી રીતે વાંચી લેજો, તૈયાર કરી દેજો. બાકી આ જે નિબંધ આપ્યા છે તે પણ સારી રીતે વાંચી લેજો. નિબંધના જે નિબંધ છે એના જવાબો આપણી ચેનલ ઉપર આવશે. આપણે જે આઈએમપી છે એના જવાબો આપવાની કોશિશ કરીશું. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, આઈએમપી પેપર પણ આવવાના છે. તેમજ તમે તમારા પેપર ટેલિગ્રામમાં મૂકશો તો એના તરત જ સોલ્યુશન તમને આપણી ચેનલ ઉપર જોવા મળી જશે. તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.